વેલકમ બેક વાત કરી રહ્યા છે લોકડાઉન એક વર્ષ અને અમારી સાથે જોડાયેલા છે પરાગભાઈ તેજુરા સૌરાષ્ટ્ર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગભાઈ જે રીતે એક વર્ષ બાદની જે સ્થિતિ છે આપ કહી રહ્યા છો કે બેદરકારી દાખવવી હવે નહીં ચાલે સાથે જ લોકોએ પણ પોઝિટિવ વિચારવું પડશે પરંતુ જે રીતે એક વર્ષ દરમિયાન જે વેપાર ધંધાને નુકસાન થયું છે ન માત્ર સૌરાષ્ટ્ર રાજ્યભરમાં અને નાના વેપારીઓનો મરો વધારે થયો છે આ સમયગાળામાં તેવા સંજોગોમાં સરકાર દ્વારા જે સહાયની વાત કરાઈ જે રાહતો આપવામાં આવી તે પૂરતી છે ખરા આપના મતે સરકાર દ્વારા જે રાહતો આપવામાં આવી એ મારા હિસાબે અપૂરતી છે પરંતુ પરંતુ હું સ્પષ્ટતા કરી દઉં કે જે ડેમેજ થયું છે એ એ કોઈ પણ દેશની સરકારોની પહોંચ બહારની વાત છે એકસો ને ત્રીસ કરોડ લોકોનો દેશ હોય ત્યારે ત્યારે કેટલે સુધી કોઈ પણ તંત્ર પહોંચી શકે જી એ મોટો પ્રશ્ન છે અચ્છા બીજી વસ્તુ મહત્વની મહત્વની કે સરકાર સરકાર તરફથી ઘણી બધી હું એમ નથી કેતો કે સરકારનું બધું કાર્ય છે એ સાચી દિશામાં જ હતું ક્યાંક ને ક્યાંક સરકારથી પણ ચૂક થઈ પરંતુ મારા મતે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એનો રસ્તો શું એ મોટો પ્રશ્ન છે હજી આ કોરોના પાંચ વર્ષ સુધી તમારી મારી વચ્ચેથી જવાનો નથી તો સરકાર શું કરશે કોરોનાથી કવચ તો આપી શકાતું નથી વેક્સિન પણ વેક્સિન આપવામાં આવે છે પણ એ પણ લોકો લોકો ગભરાય છે વેક્સિન લેતા એ પણ એક પ્રશ્ન છે સરકાર પ્રયત્ન કરી રહી છે પણ મુખ્ય વાત જો વેપાર ઉદ્યોગ ધંધાની કરીએ તો સરકારે અમુક નિયંત્રણો મૂકવા જ પડશે કે ભાઈ રાત્રે તમે બિનજરૂરી બહાર ન નીકળો રાત્રે જે લારી માં પાણી પુરી તેમાં કઈક બદલાવ લાવવાની જરૂર છે તો જ કોરોના સામેના જે આ સમયગાળો છે અત્યારે એક વર્ષ થયું છે કદાચ ક્યાં સુધી ચાલશે તે નક્કી નથી એટલે લોકો પણ સમજવાની જરૂર છે આભાર પરાગભાઈ ટીવી સાથે વાત કરવા બદલ તો જે રીતે એક વર્ષ પહેલાં સ્થિતિ હતી તેનાથી પણ વધુ ગંભીર સ્થિતિ અત્યારે કોરોનાની સમગ્ર દેશમાં જોવા મળી રહી છે ત્યારે લોકોએ પણ હવે અલગ પ્રકારે બદલાવ લાવીને જીવન જીવવાની શરૂઆત કરવી પડશે